પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ સાથે પાટણમાં કરવામાં આવ્યું વૃક્ષારોપણ. ગઈકાલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના ચેરમેન એવા હુસેન મિયા સૈયદનો પણ જન્મદિવસ હોવાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 100 વૃક્ષો વાવી અને પ્રતિજ્ઞા સાથે સંકલ્પ લેવામાં આવ્યો હતો. પાટણ કોંગ્રેસ સમિતિના સભ્યો તેમજ કાર્યકર્તાઓ અને પાટણના ધારાસભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ પટેલ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પાટણમાં પર્યાવરણને લગતા આવા કાર્યક્રમોને વેગ મળે તો પાટણને હરિયાળું બનાવી શકાય છે અને પર્યાવરણને બચાવી શકાય છે. આ પ્રસંગે HBN TV ન્યૂઝ દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ અને હુસેન મિયા સૈયદને જન્મદિવસ નિમિત્તે શુભકામના પાઠવીએ છીએ. રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, HBN TV ન્યૂઝ, પાટણ. જેમનો જન્મદિવસ છે, જે લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે, અને આજે અમે પાટણ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા મારા મોહમ્મદ તાહેર સાહેબની દરગાહના અંદર 100 ઝાડ વાવી અને એનું જતન કરીએ છીએ. અને ખાલી ફૂટા પડા પૂરતા જતન નથી કર્યું, આ જતન એના માટે કર્યું છે કે આ કબ્રસ્તાનના અંદર લીલોતરી અને હવા ઉજાસ ઘણું સારું રહે એ માટે આ વૃક્ષોનું રોપણ કર્યું છે. અને આજે અમે એક સંકલ્પ લીધેલો છે કે આ કોરોના મહામારીના અંદર અત્યારે હાલ જબરજસ્ત મહામારી ચાલી રહી છે, તો અમે પોતે માસ્ક પહેરીએ છીએ અને આ માસ્ક પહેરવા માટેનો લોકોને કહીએ છીએ, કહેતા રહીશું અને સરકારનો આદેશનું પાલન થાય તે માટે અમે પ્રયત્ન કરીશું. અને આજે અમારા વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીનો પણ પુણ્યતિથિ છે, એ માટે પણ આજે પાટણ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને પણ મારો પણ જન્મદિવસ છે એ એના રીતે પણ આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.